અને સૌ લોકોની જે નજર હતી તે વરાછા બેઠક ઉપર, ત્યારે વરાછા બેઠક છે તે કુમારભાઈ જે જીતી ગયા છે તેમની સાથે વાત કરીશું. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ વરાછા રોડ વિધાનસભાના કાર્યકર્તાઓ, શુભેચ્છક મિત્રોને, જનતા ઉપર જે વિશ્વાસ અને ભરોસો મૂક્યો હતો એ ભરોસાને પરિપૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ અને લોકોએ અને શુભેચ્છક મિત્રોએ ખૂબ જ મહેનત કરી છે, અથાગ પરિશ્રમ કર્યો છે અને એના પરિણામે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. એ તો હું પહેલેથી જ કહેતો હતો કે 2017ની લીડ કરતા પણ વધુ લીડથી હું જીતી રહ્યો છું. મતદાન પહેલા પણ મેં વાત કરી હતી અને મને ગર્વ છે, હું વંદન કરું છું વરાછાની જનતાને કે મને 2017 કરતા પણ વધુ આશીર્વાદ આપી અને પ્રચંડ બહુમતીથી જીતાડ્યો. જે રીતે સૌ લોકોની ગુજરાતની અંદર આજ બેઠક ઉપર નજર હતી અને જીત જે લાવ્યા છો 2017 પછી 2022ની, આમ તો 2012 થી ચૂંટણી લડી રહ્યા છીએ વિધાનસભાની વરાછાની અંદર. દરેક ચૂંટણીમાં આજ વાત હોય છે, અઘરી સીટ હોય છે, જીતવું મુશ્કેલ હોય છે, એ વાતો થાય છે, પરંતુ અંતે તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે મહેનત કરે છે, શુભેચ્છક જે અમારી ચિંતા કરે છે અને વરાછાની જનતાનો જે આશીર્વાદ મળે છે, અકબંધ છે. કુમારભાઈ, હવે ભત્રીજો કાકાને ખભે બેસાડશે? ના, મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના ખંભા એટલા બધા મજબૂત છે કે મારે બીજા ખંભાની જરૂર નથી. તમારા આશીર્વાદ લીધા આજે અલ્પે છે, ખેલદિલી બતાવી છે, સારી વાત છે. કે ચૂંટણીના અંદર જે કઈ માહોલ હોય, ચૂંટણીની અંદર પ્રચારની અંદર દરેક પાર્ટીઓ, દરેક ઉમેદવાર પોતપોતાના વિચારો, પોતાની પાર્ટીના વિચારો લોકોની સમક્ષ મૂકતા હોય છે, પરંતુ અંતે તો વિજય જે લોકોને આશીર્વાદ મળે એના થતા હોય છે. વરાછા જનતાનો કેટલો આભાર? વરાછાની જનતાને હું વંદન કરું છું, અભિનંદન આપું છું અને ત્રીજી વાર મારા માટે ખૂબ ગૌરવની વાત છે કે વરાછાની જનતાએ ત્રીજી વાર મને ભવ્ય વિજય આપી અને મને જે આશીર્વાદ આપ્યા છે, મને જે પ્રેમ આપ્યો છે, હું વરાછાની જનતાને ક્યારેય ભૂલી શકું એમ નથી, આ ઋણ ક્યારેય ચૂકી શકું. કુમારભાઈ, કયા સમીકરણો કામ લાગ્યા આપને?